જામનગરમાં નવરાત્રી પૂર્વે જાહેર રસ્તા પર લવ જિહાદથી લોકોને જાગૃત કરવા હિન્દુ સેના દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવી છે. જામનગરમાં નવરાત્રી પૂર્વે જાહેર રસ્તા ઉપર લવ જિહાદથી લોકોને જાગૃત કરવા હિન્દુ સેના દ્વારા પત્રિકા વિતરણ કરાઈ. આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરાઈ છે. ત્યારે નવરાત્રી આવી રહી છે, જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદને લઈને જાગૃતતા ચલાવાઈ રહી છે. ત્યારે હિન્દુ સેનાએ પણ જામનગરમાં હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ શહેર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં જાહેરમાં રસ્તાઓ ચક્કાજામ કરી લવ જિહાદ લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કર્યું. આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરી દીધી છે. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા દ્વારકાથી લઈને જામનગર, રાજકોટ, કર્ણાવતી, સુરત, બરોડા સુધી ગુજરાતના લગભગ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયાના આઈડી પ્રૂફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી. પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ. હિન્દુ સેના દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં પત્રિકા વિતરણ અને લવ જિહાદને જાગૃતતાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. જામનગરમાં પણ વિસ્તારમાં દીપકભાઈ પિલાઈ અને મયુરભાઈ ચંદનની આગેવાની નીચે આ કાર્યક્રમ થયેલો છે. આ કાર્યક્રમમાં લવ જિહાદ શું છે જાણો, લવ જિહાદનું નવું સ્વરૂપ, આતંકવાદનું નવું સ્વરૂપ, અને લવ જિહાદ આપણી બેન દીકરીઓને લવ જિહાદનો શિકાર ન બને એના માટે જાગૃતતા માટે ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હિન્દુ સેના દ્વારા ગરબાના આયોજકોને કહેવામાં આવે છે કે ગરબીમાં આવતા પહેલાં બધાનું આઈડેન્ટિટી પ્રૂફ તપાસવું, વિધર્મીઓ પર પ્રતિબંધ મૂકવો આવવા પર, અને માતા ઉપર કંકુનું તિલક અને ગૌમૂત્રનો છંટકાર કરવો, અને માતાજીની પ્રસાદી ખાસ ફરજિયાત રાખવી, આવું એક હિન્દુ સેના દ્વારા કહેવામાં આવે છે. અને વધુમાં હિન્દુ સેના દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અલ્ટિમેટ આપવામાં આવે છે કે ગુજરાતમાં ગરબાઓની અંદર જે આયોજકો છે તેમના દ્વારા મંડપ સર્વિસ, ઇલેક્ટ્રિક ઓર્કેસ્ટ્રા, ગાયન ગાયકો તેમજ બાઉન્સરો એટલે કે સિક્યુરિટી રાખેલી છે એ હિન્દુઓની જ રાખવી, મુસ્લિમોની હશે તો એની જે કાંઈ નવાજૂની થશે એ હિન્દુ સેનાની જવાબદારી નહીં પણ એ આયોજકની જવાબદારી છે. અને આવતા સમયમાં હિન્દુ સેના કોઈ પણ આવડું પગલું આગળ વધશે તો એ તમામે તમામ જવાબદારી આયોજકોની રહેશે.